Hi, hello, and namaste to all. Today we are starting Gujarat Parichay. Gujarati માં આવી જાઓ. આજે આપણે વાત કરવાની છે ગુજરાત પરિચયની. તો ગુજરાત પરિચયની સિરીઝના તમે પહેલાના વિડીયો તમને અહીંયા આઈ બટન આવશે ત્યાં જોવા મળશે, તો ત્યાં જઈને જોઈ લેવા. અને હા મિત્રો, અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને આ ટેલિગ્રામ ઉપર સુપર વર્ક કરીએ છીએ અને વોટ્સઅપ જેવા સોશિયલ મીડિયામાં પણ વર્ક કરીએ છીએ. તો આ બધા જની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, ત્યાં જઈને જોઈન કરી લેવાની. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આપણે આપણા પ્રશ્નોની. તો પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે કે મગર ઉછેર કેન્દ્ર. શું પૂછ્યું છે કે મગર ઉછેર કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો એ સાસણગીરમાં આવેલું છે. શું આવેલું છે સાસણગીરમાં? તો મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ સાસણગીરમાં આવેલું છે. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ આગળ વધીએ. તો નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો આ નાગેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલું છે. શું આવેલું છે? નાગેશ્વર જ્યોતિર્લિંગ જે ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલું છે. ફરી વાર રિપીટ કરી નાખીએ, કારણ કે રિપીટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ. મગર ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? સાસણગીરમાં આવેલું છે. ત્યારબાદ નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે આવું પૂછાય. તો આ બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જામનગર ખાતે આવેલું છે. શું આવેલું છે જામનગર ખાતે? તો જામનગર ખાતે બાજરી સંશોધન કેન્દ્ર આવેલું છે. યાદ રાખજો, આવા પ્રશ્નો જ અટપટા અને તમારી સમક્ષ જોડકા સ્વરૂપે પ્રસ્તુત કરીને પૂછવાનો પ્રયત્ન કરશે. તો આવા પ્રશ્નોના જવાબ તમને આવડવા અત્યંત જરૂરી બને છે, તો જ તમે તમારા સપનાઓને સાકાર કરી શકશો. ત્યારબાદ આપણે આગળ વધીએ આપણા પ્રશ્નો તરફ. તો બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જામનગર ખાતે આવેલું છે. ત્યારબાદ તેલીબિયા સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે? તો આ તેલીબિયા સંશોધન કેન્દ્ર નવસારી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? તેલીબિયા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો નવસારી ખાતે તેલીબિયા સંશોધન કેન્દ્ર આવેલું છે. યાદ રાખજો, આ બાબતને પૂછાવા લાયક છે. ત્યારબાદ ખારા ઘોડા શાના માટે જાણીતું છે? તો આ ખારા ઘોડા મીઠાના ઉદ્યોગ માટે નમકના ઉત્પાદન માટે જાણીતું છે. તો તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને કહેવાનું છે કે આ ખારા ઘોડા ક્યાં જિલ્લામાં આવેલું છે, કારણ કે એ પૂછાય છે અને એમાં ઘણા લોકો કન્ફ્યુઝ છે. તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કે આ ખારા ઘોડા એ મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલું સ્થળ છે જે કયા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ. તો ફળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો દહેગામ, માંગરોળ અને નવસારી આટલી જગ્યાએ ફળ ઉપર સંશોધન કરવામાં આવતી સંસ્થા, ફળ સંશોધન કેન્દ્રો આવેલા છે. કયા દહેગામ, માંગરોળ, નવસારી આટલા સ્થળોએ ફળ સંશોધન કેન્દ્રો આવેલા છે. ત્યારબાદ સાબરને કઈ નદી મળતા? તે સાબરમતીના નામથી ઓળખાય છે. તો આ સાબર નદી છે એને હાથમતી, કઈ નદી? હાથમતી નદી મળતા એટલે જ તે સાબરમતીના નામે ઓળખાય છે. કેવી મતી? સાબરમતી. સાબર નદીનું ખાલી સાબર લેવાનું, હાથમતીનું મતી લેવાનું, તો બની ગઈ સાબરમતી. તો આવી રીતે સાબરમતી નામ પડે છે સાબરમતી નદીનું. ત્યારબાદ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે?
તો યસ, તમને જવાબ ખબર પડી જ ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. યાદ રાખજો આ પૂછાઈ શકે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ આ ક્યાં આવેલું છે? તો ભાટ એટલે કે ગાંધીનગર ખાતે આવેલું છે. શું આવેલું છે ત્યાં? તો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે? ભાટ ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં ફિશરીઝની કોલેજ ક્યાં આવેલી છે? તો વેરાવળ ગીર સોમનાથ ખાતે ફિશરીઝની એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ટ્રેનિંગ આપવાનું સ્થળ એમના માટેની કોલેજ ક્યાં આવેલી છે? તો આ કોલેજ મિત્રો ક્યાં આવેલી છે? યસ, તમને ખબર પડી ગઈ છે, વેરાવળ ખાતે આવેલી છે. વેરાવળ ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં થઈ હતી? તો પાટણમાં. અને સાલ પૂછાય તો 1923માં. જો મિત્રો આમાં કન્ફ્યુઝ ન થતા, ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની વાત કરી. કોલેજ પૂછાય તો પાટણ યાદ રાખવાનું, અને યુનિવર્સિટી પૂછાય તો તમારે શું લખવાનું એ મને કમેન્ટ કરીને જણાવવાનું તો રહેશે જ. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. અને હા મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું તો ના જ ચૂકશા. અને તમારે કોઈ પણ સજેશન હોય તો એને પણ તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, જેથી કરીને અમારી ટીમ એના ઉપર કામ કરે. એટલા માટે વાત કરીએ આપણે ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? શેની? ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1975માં આ સંસ્થા એટલે કે ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન ઓગણીસો ને તોતેરમાં ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1973 સમયગાળા દરમિયાન આ ગુજરાત ડેરીઓના વિકાસ માટેની નિગમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત ડેરી વિકાસ નિગમનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ગુજરાત ડેરી વિકાસ નિગમનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? આપણા કેપિટલમાં એટલે કે ગાંધીનગર ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. ત્યારબાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના 5 એપ્રિલ 1982માં ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 5 એપ્રિલ 1982ના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? ફરીવાર રિપીટ કરીએ, કારણ કે આવા જ ક્વેશ્ચનો પૂછાય છે એટલા માટે. તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 5 એપ્રિલ 1982ના રોજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMBની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો આ. ત્યારબાદ વિશ્વમાં જહાજ તોડવાનો ઉદ્યોગ અલંગનો કેટલામો નંબર આવે છે? તો અલંગ બીજા નંબર ઉપર છે. કેટલામાં નંબર ઉપર છે? બીજા નંબર ઉપર છે. તો ફર્સ્ટ કોણ છે? તો ચીનનો એક વિસ્તાર છે એ ફર્સ્ટ નંબર ઉપર છે. પરંતુ આપણે ગર્વ લેવા જેવી વાત છે, કારણ કે વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગોમાં અલંગનો સેકન્ડ એટલે કે બીજો નંબર આવે છે. કેટલામો નંબર? બીજો નંબર આવે છે, બીજો રેન્ક આવે છે. યાદ રાખજો આવી બાબત પણ પૂછાઈ શકે. અને અલંગ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે અલંગ બંદર આવેલું છે. અને અલંગમાં તેજી પણ આવેલી જ છે મિત્રો.
આગળ વધીએ આપણે તો ગુજરાત લઘુ ઉદ્યોગ, ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1962માં આ ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમની સ્થાપના 1962માં 62માં કરવામાં આવી હતી, યાદ રાખજો. ત્યારબાદ ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઈસવીસન 1979માં કરવામાં આવી હતી. ક્યારે? ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડની સ્થાપના ઈસવીસન 1979 સમયગાળા દરમિયાન આની સ્થાપના કરવામાં આવી હતી. કોની? ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડની. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ક્યાં જિલ્લામાં આવેલી છે? તો ગુજરાતમાં સૌથી વધુ અનુસૂચિત કઈ અનુસૂચિત જાતિની વસ્તી ક્યાં જિલ્લામાં આવેલી છે? કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છડો મોર્યો બારે માસ, તો આ કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિની વસ્તી આવેલી છે, યાદ રાખજો આ બાબતને, કારણ કે આવી બાબત તમને પૂછાઈ શકે એટલા માટે. ત્યારબાદ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા કેટલા ટકા હતી? તો 69.7%. કેટલી? 69.7% જેટલી સ્ત્રીઓમાં સાક્ષરતા હતી. તો ગ્રામીણ સાક્ષરતા કેટલી હતી? 57.4%. શું હતી? તો ગ્રામીણ લોકોમાં સાક્ષરતા હતી. ત્યારબાદ એવું પૂછ્યું છે કે ગુજરાતમાં શહેરી વસ્તી કેટલી હતી? શહેરી વસ્તી, સોરી મિત્રો, આ 2011માં વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ વસ્તી કેટલી હતી આવો પ્રશ્ન હતો. તો આ વસ્તી કેટલી હતી? 57.4% જેટલી વસ્તી હતી. એ વસ્તી દર આપેલો છે, સાક્ષરતા દર આપેલો નથી. ત્યારબાદ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલી છે? તો 42.6% જેટલી શહેરી વસ્તી છે. તો આ બાબતો ધ્યાનમાં રાખજો, આ બાબતોમાંથી કોઈ પણ બાબત તમારી સમક્ષ આવી શકે એમ છે એટલા માટે. ત્યારબાદ વાત કરીએ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી લિંગ પ્રમાણ કેટલું છે? તો વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ છીએ, એમાં તમને પૂછ્યું એવું છે કે શહેરમાં લિંગ પ્રમાણ કેટલું છે? તો 880. કેટલું? 880, 880 જેટલું લિંગ પ્રમાણ છે, યાદ રાખજો. આવું જ પૂછાઈ શકે એમ છે એટલા માટે. ત્યારબાદ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે? તો પુરુષોમાં સાક્ષરતા દર પૂછેલો છે, તો 85.8% જેટલો પુરુષોમાં સાક્ષરતા દર રહેલો છે, યાદ રાખજો આ બાબતને. ત્યારબાદ ગુજરાતમાં તુવેરનો પાક ક્યાં જિલ્લામાં લેવાય છે? તો સુરત અને ભરૂચ આ બંને જિલ્લામાં તુવેર દાળનો પાક ખૂબ જ લેવાય છે. તુવેર તો ખાલી એક શું કહેવાય, વાનગી છે, અને એની દાળ બનાવીને તમે લોકો ખાતા હશો. તો આ તુવેર ક્યાં સૌથી વધુ થાય છે? તો સુરત અને ભરૂચ જિલ્લાની આજુબાજુમાં થતો આ એક પાક છે. ત્યારબાદ કપાસના પાકને કેવી જમીન અનુકૂળ આવે છે? તો કપાસનો જે પાક હોય એને મિત્રો કાળી અને કસવાળી, કેવી જમીન? કાળી જમીન અને કસવાળી જમીન અનુકૂળ આવે છે. કને? કપાસના પાકને કાળી અને કસવાળી જમીન અનુકૂળ આવે છે. તો યાદ રાખજો, કપાસના પાકને કાળી અને કસવાળી જમીન અનુકૂળ આવે છે. ત્યારબાદ ગુજરાતના ક્યાં રોકડિયા પાકો છે? તો મગફળી, તમાકુ, કપાસ, એરંડા અને શેરડી. તો આ બધા રોકડિયા પાક છે. ફરી વાર રિપીટ કરીએ, કારણ કે આવા જ પ્રશ્નો આવે છે અને આમાં પણ તમને ગૂંચવીને પૂછે છે, એટલા માટે તમને તો આવડવા જ જોઈએ એવી તૈયારી કરવાની છે. તો ગુજરાતમાં રોકડિયા પાક ક્યાં છે એવું પૂછું. તો મગફળી રોકડિયો પાક છે, તમાકુ રોકડિયો પાક છે, કપાસ રોકડિયો પાક છે, એરંડા એ પણ રોકડિયો પાક છે, શેરડી એ પણ રોકડિયો પાક જ છે. તો ગુજરાતના આ રોકડિયા પાકો છે, યાદ રાખજો. ત્યારબાદ વાત કરીએ વેણુ શિખર ક્યાં પર્વતમાળાનું શિખર છે. તો બરડો એ
બરડો પર્વતમાળાનું શિખર છે. વેણુ શિખર કયા પર્વતમાળાનું શિખર છે? બરડો પર્વતમાળા છે એનું વેણુ શિખર સૌથી ઊંચું શિખર છે. તો યાદ રાખજો વેણુ શિખર એ કયા પર્વતમાળાનું શિખર છે, કયા પર્વતમાળાનું શિખર છે? તો બરડો એનો જવાબ બને છે. ત્યારબાદ આઝાદી મળી તે પહેલાં, આઝાદી મળી તે પહેલાં ગુજરાતમાં માત્ર કઈ બે સિંચાઈ યોજનાઓ હતી? જો શું પૂછ્યું છે તમને, જ્યારે ભારત આઝાદ થયું તે પહેલાં ગુજરાતમાં વાત કરી છે, ગુજરાતમાં કઈ બે સિંચાઈ યોજનાઓ હતી? તો હાથમતી અને ખારીકટ કેનાલ આ બે જ સિંચાઈ યોજનાઓ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી હતી. તો આને પણ યાદ રાખજો. ત્યારબાદ ઉકાઈ સિંચાઈ યોજનાથી કયા જિલ્લાને સિંચાઈનો લાભ મળે છે? તો સુરત તાપી ભરૂચ અને વલસાડને લાભ મળે છે. શેનો? ઉકાઈ સિંચાઈ યોજનાથી કોને સિંચાઈનો લાભ મળે છે? તો સુરત તાપી ભરૂચ અને વલસાડને લાભ મળે છે. ત્યારબાદ સરસ્વતી નદી પર પાટણ જિલ્લામાં કયા ગામે બેરેજ બાંધવામાં આવ્યો છે? તો માતરવડી ખાતે સરસ્વતી નદી ઉપર પાટણ જિલ્લામાં બેરેજ એટલે કે બંધ બાંધવામાં આવેલો છે. યાદ રાખજો આ બાબતને. ત્યારબાદ નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલા કિલોમીટર છે? તો 158. મિત્રો આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે, 160 કે છે, 158 કે છે, 159 કે છે, પરંતુ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સાચી લંબાઈ 160 જ છે. અહીંયા ભલે 158 આપેલી છે, છતાં તમારે વધારે માહિતી જાણવી હોય તો તમે ગૂગલ તો કરી જ શકો છો. ત્યારબાદ આગળ વધીએ. નર્મદા યોજનાનો શિલાન્યાસ કોના હાથે કરવામાં આવ્યો હતો? તો પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નર્મદા યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હવે આમાં કઈ તારીખે થયો હતો એ સવાલ પૂછાય છે. તો એ પણ તમે નર્મદા યોજના સર્ચ કરીને મને કમેન્ટ કરીને કેજો, અને એટલી કમેન્ટ તો કરજો જ તે, જેથી કરીને તમને આવડે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો પાછો એક પ્રશ્ન આવી ગયા છે આપણી સમક્ષ. તો આવો પ્રશ્ન કંઈક હતો કે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર ક્યું છે? તો દક્ષિણ ગુજરાતની વાત છે અને ત્યાંનું પણ સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર પૂછ્યું છે. તો વાપી એ દક્ષિણ ગુજરાતમાં આવેલું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર છે, યાદ રાખજો. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં હિંગોળગઢની ટેકરીઓનું શાનું બિરુદ મળેલું છે? તો સૌરાષ્ટ્રનું માથેરાન. આમ તો આ માથેરાન છે એ મહારાષ્ટ્રમાં આવેલું એક હિલ સ્ટેશન છે, જે સૌરાષ્ટ્રમાં આવેલી હિંગોળગઢની ટેકરીઓને એક બહુમાન મળેલું છે, ઉપનામ મળેલું છે, આવું પણ કહી શકાય. તો યાદ રાખજો આ સૌરાષ્ટ્રનું માથેરાન કયું છે? હિંગોળગઢ. ત્યારબાદ સફેદ સિમેન્ટનું ઉત્પાદન ક્યાં થાય છે? તો આ સફેદ સિમેન્ટનું ઉત્પાદન પોરબંદર ખાતે થાય છે. ક્યાં થાય છે? સફેદ સિમેન્ટનું ઉત્પાદન પોરબંદર ખાતે થાય છે. ત્યારબાદ પાવાગઢ પર્વતની સૌથી ઊંચી ટૂંક કઈ છે? તો પાવાગઢ પર્વતની સૌથી ઊંચી ટૂંક છે મોલિયા, એટલે કે આ એક પર્વતની ટૂંક છે. જે કયા પર્વતની છે? તો પાવાગઢ પર્વતની ટૂંક છે મોલિયા, યાદ રાખજો. ત્યારબાદ વેરાવળ નજીક પ્રશ્નવાડા ખાતે કયા બ્રાન્ડના સિમેન્ટનું ઉત્પાદન થાય છે? તો સિદ્ધિ સિમેન્ટ. વેરાવળ નજીક પ્રશ્નવાડા ખાતે કયા બ્રાન્ડના સિમેન્ટનું ઉત્પાદન થાય છે? તો સિમેન્ટનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ હોડી બાંધવાનો ઉદ્યોગ કઈ જગ્યાએ વિકસ્યો છે? તો બિલીમોરા ખાતે હોડી બાંધવાનો ઉદ્યોગ વિકસી રહેલો છે. ત્યારબાદ બીડી ઉદ્યોગ માટે શાના પાનની જરૂર પડે છે? તો બીડીનો ઉદ્યોગ એટલે કે બીડી બનાવવા માટે ટીમરુના પાનની જરૂર પડે છે. કોના પાનની? ટીમરુના પાનની જરૂર પડે છે, તો જ બીડી બને છે. ત્યારબાદ વિશિષ્ટ પ્રકારના લેથનું ઉત્પાદન ક્યાં થાય છે? તો જામનગર ખાતે વિશિષ્ટ પ્રકારના લેથનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત સાયકલ લિમિટેડની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો વાઘોડિયા ખાતે
ગુજરાત સાયકલ લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખજો આ બાબતને. ત્યારબાદ ગુજરાતમાં સૌથી મોટી સિમેન્ટની ફેક્ટરી કઈ છે? તો ભરૂચ નજીક નર્મદાનગર ખાતેની નર્મદા સિમેન્ટ ફેક્ટરી, જે ક્યાં આવેલી છે? ભરૂચ ખાતે આવેલી છે, જે ગુજરાતની સૌથી મોટી સિમેન્ટની ફેક્ટરી છે. ત્યારબાદ ખાંડ ઉદ્યોગમાં કઈ આડ પેદાશ મળી આવે છે? તો ખાંડ ઉદ્યોગમાં મોલાસિસ નામની આડ પેદાશ મળી આવે છે. તો આને પણ યાદ રાખજો. તો મિત્રો, આ હતો ગુજરાત પરિચયનો એક નાનો એવો શોર્ટ વિડીયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો. અને તમે નવા નવા સજેશન આપો, અમે એ સજેશન મુજબ તમને જરૂરિયાત મુજબ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. બાકી ફરી મળીશું નવા ઓડિયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તમારો ખૂબ ખૂબ આભાર.